ગાઈસ, તમારું સ્વાગત છે જેટી ગુજરાતી એટલે કે ગુજચુટિયા ગુજરાતીમાં. અને આજના વિડીયો હું તમને કહીશ કે કઈ રીતે વોટ્સઅપના ડિલીટ કરેલા કોઈને ડિલીટ કરેલા મેસેજ તમે કઈ રીતે વાંચી શકો છો, અથવા ગમે તે એપ્લિકેશનનું નોટિફિકેશન તમારાથી દૂર થઈ ગયું હોય ઉપરથી અને તેને પાછું મેળવવા માટે કઈ રીતે તમે પાછું મેળવી શકો છો, તો તેના માટે પહેલાં તમારે આ વિડીયોને પહેલાંથી છેલ્લે સુધી જોવાનો રહેશે. અને જોયા પછી તમારે અમારા યુટ્યુબ ચેનલને જીટી ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી દેવાનો, અને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં પેલા બેલ આઇકનને ઓલ નોટિફિકેશન કરી દેવાનું. ઓલ નોટિફિકેશન કર્યા પછી તમારે એક પ્લે સ્ટોરમાંથી એક એપ ડાઉનલોડ કરવાની, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. જો તમને ખબર ના હોય ડિસ્ક્રિપ્શન કઈ રીતે ખોલે, તો પહેલાં તમારે અમારા વિડીયોના ટાઇટલ, તમારે પહેલાં અમારા વિડીયો, તમે વિડીયો જે જોતા હોય તે વિડીયો પર, તમે અમારો વિડીયો જોતા હોય તે વિડીયો પર ટાઇટલ પર ક્લિક કરશો. આ ટાઇટલ પર ક્લિક કરશો એટલે એટલે આ ખુલી જશે. એના નીચે લખ્યું છે એપ લિંક, તો એપ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારે આ એપ ડાઉનલોડ કરી દેવાની. આ એપને ડાઉનલોડ કર્યા પછી એપને ઓપન કરવાની, અને એપને ઓપન કર્યા પછી જો મેં નોટિફિકેશન હમણાં યુટ્યુબનું આવ્યું તે હટાવી દીધી, જેથી આ સેવ થઈ ગઈ હોય, તેના પર ક્લિક કરીને તમે જોઈ શકો છો એ યુટ્યુબનું. અથવા જો તમને આ જોયા પછી સાચું આપી દે એટલે એ નોટિફિકેશન જતું રહેશે. અને હવે જો હું સ્ક્રીનશોટ પાડું તો આ ત્યાંનું નોટિફિકેશન આવી જશે. જો આ સ્ક્રીનશોટ પાડ્યો, સ્ક્રીનશોટનું પણ નોટિફિકેશન આવી ગયું. સિસ્ટમ યુઆઈ સ્ક્રીનશોટ કેપ્ચર્ડ, આ સ્ક્રીનશોટ આવી ગયો. આ રીતે તમે તમારા મેસેજને મેસેજ ડિલીટ કરેલો હોય તો તેને પાછો મેળવી શકો છો, અને આ એપની મદદથી તમે બધું પણ પાછું મેળવી શકો. તમને આ વિડીયો ગમ્યો તો લાઈક, શેર